નમસ્કાર, રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર ટોપ 25માં હું જનક. લોકસભામાં આખરે ત્રિપલ તલાક બિલ પાસ થયું છે. શરૂઆત કરીએ રાષ્ટ્રીય ખબરોથી. ત્રિપલ તલાકને લગતા બિલ પર ગુરુવારે લોકસભામાં ચર્ચાઓ થઈ. હોબાળાની વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ગૃહમાં બિલ રજૂ કર્યું હતું, તો લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે બિલને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલવાની માંગ કરી હતી. જોકે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને બિલ પર ચર્ચા શરૂ કરાવી હતી. ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે કોંગ્રેસ ઈચ્છત તો આ બિલ 30 વર્ષ પહેલા પાસ કરાવી શકી હોત, પરંતુ તેઓએ ભાગલાના રાજકારણને જ પ્રાથમિકતા આપી. આ બિલ પહેલા 2 વખત લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે, પરંતુ બંને વખત આ ખરડો રાજ્યસભામાં અટકી ગયો. આ વખતે સરકાર ઈચ્છે છે કે 8 જાન્યુઆરીએ સંસદનું સત્ર પૂર્ણ થાય તે પહેલા બંને ગૃહમાં બિલ પાસ થઈ જાય. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 3 તલાક સાથે જોડાયેલો બિલ મહત્વપૂર્ણ છે, જેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. આ બંધારણને લગતો મામલો છે. હું અનુરોધ કરું છું કે આ બિલને સંયુક્ત પ્રવર સમિતિને પાસે મોકલવામાં આવે. જોઈન્ટ સિલેક્ટ કમિટીમાં લોકસભા રાજ્યસભા બંને ગૃહના સભ્યો હોય છે. જો કોઈ સભ્ય કોઈ બિલમાં સંશોધનનો પ્રસ્તાવ રજૂ કરે તો તેને જોઈન્ટ સિલેક્ટ કમિટીની પાસે મોકલાય છે. આ કમિટીના સભ્યોમાં કોણ સામેલ કરવામાં આવશે તેનો નિર્ણય ગૃહ કરશે. મુસ્લિમ સમાજના કેટલાક વર્ગો સાથે જોડાયેલા 3 તલાકની પ્રથા પર રોક લગાવવાના ઉદ્દેશથી લાવવામાં આવેલા બિલ પર લોકસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ વોટિંગ કરાયું, જેમાં લોકસભામાં 3 તલાક બિલ પાસ થઈ ગયું છે. બિલના સમર્થનમાં 245 અને વિરુદ્ધમાં 11 વોટ પડ્યા હતા. 3 તલાક મુદ્દે લોકસભામાં વોટિંગ દરમિયાન ઓવેસીનો સંશોધન પ્રસ્તાવ નામંજૂર થયો હતો. બીજી તરફ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડીએમકે સહિત ઘણા વિપક્ષી દળોએ લોકસભામાંથી વોકઆઉટ પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકારના 1 વર્ષ પૂરા થવાના પ્રસંગે ધર્મશાળામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમણે અહીં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે ઐતિહાસિક દિવસ છે. હિમાચલે દેશ દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. પીએમ મોદી અહીં રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ બતાવનારા એક દસ્તાવેજ પણ જાહેર કર્યો. ગત વર્ષે થયેલા રાજ્ય વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસને હરાવીને ભાજપ સત્તામાં આવી હતી. પીએમ મોદીએ કહ્યું કે પહાડનું પાણી પણ હિમાચલના કામમાં આવી રહ્યું છે અને પહાડની જવાની પણ અહીંના વિકાસના કામમાં આવી રહી છે, તેથી સરકાર અનેક મહત્વપૂર્ણ પગલાં પણ ભરી રહી છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ અને અટલ બિહારી વાજપેયીજીનો અતૂટ નાતો રહ્યો છે. હિમાચલ પ્રદેશના વિકાસનો પાયો નાખવાનું કામ અટલજીની સરકારે કર્યું હતું. 3 રાજ્યોમાં હાર અને લોકસભા ચૂંટણીને જોતા મોદી સરકાર ફરી એક વખત ખેડૂતોને રાહત આપવાની તૈયારીઓ કરી રહી છે. મળતી માહિતી મુજબ મોદી સરકાર ખેડૂતોને રાહત આપવા માટે મોટી જાહેરાત કરી શકે છે, જે અંતર્ગત વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કૃષિમંત્રી રાધામોહન સિંહ પણ હાજર હતા. ખેડૂતોને રાહત આપવા માટેની આ બેઠક લગભગ 2.5 કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર ખેડૂતો માટે નવી યોજનાઓ પર કામ કરી રહી છે, જેની જાહેરાત ટૂંક સમયમાં જ કરાશે. મોદી સરકાર જે યોજનાની જાહેરાત કરવાની છે તે કર્જમાફીથી આગળની યોજના હશે તેવું માનવામાં આવી રહ્યું છે. કિંમતોના અંતરની ભરપાઈને પૂરા કરવાનો વિકલ્પ, પાકના યોગ્ય ભાવમાંના અંતરને ડાયરેક્ટ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો વિચાર સહિતના અન્ય પગલાં પર સરકાર ચર્ચા કરી શકે છે. રાજસ્થાનમાં લાંબો સમય રાજ જોડાયા બાદ ગેહલોતે મંત્રીમંડળમાં રહેલા મંત્રીઓને વિભાગોની સોંપણી કરી છે. મુખ્યમંત્રી ગેહલોતે બંને મહત્વના વિભાગ ગૃહ અને નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે. રાજ્યના મંત્રીઓમાં વિભાગની વહેંચણી દરમિયાન ઘણી સાવધાની રખાઈ છે. ગેહલોતે નાણાં અને ગૃહ સહિત 9 મંત્રાલય પોતાની પાસે રાખ્યા છે, તો સચિન પાયલોટને લોકનિર્માણ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહિત કુલ 5 વિભાગો ફાળવાયા છે. તો આ તરફ છત્તીસગઢ મંત્રીમંડળમાં ગુરુવારે પણ વિભાગોની વહેંચણી થઈ. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને સામાન્ય પ્રશાસન, નાણાં, ઉર્જા, ખાણ, જનસંપર્ક, ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રાદ્યોગિક વિભાગ પોતાની પાસે રાખ્યું છે. ટીએસસી દેવને પંચાયત અને ગ્રામીણ વિકાસ, લોક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, ચિકિત્સા શિક્ષા યોજના, આર્થિક અને સાંખ્યિક અને જીએસટી વિભાગ સોંપવામાં આવેલો છે. યુપી અને દિલ્હીમાં એનઆઈએ 17 જગ્યાએ દરોડા પાડી અને 10 શંકાસ્પદોની ધરપકડ કરી હતી, ત્યારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં આ શંકાસ્પદ આતંકીઓને રજૂ કરાયા હતા, જેમાં આ શંકાસ્પદ આતંકીઓને કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ ઉપરાંત કોર્ટે 10માંથી 5 શંકાસ્પદોના પરિવારજનોને મુલાકાતની પરવાનગી પણ આપી હતી. પકડાયેલા તમામ શંકાસ્પદ આતંકીઓ મોટો હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને તેમના પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા. એનઆઈએનો દાવો છે કે આ શંકાસ્પદ આતંકીઓ ઉત્તર ભારતમાં નેતાઓ અને સરકારી ઓફિસને નિશાન બનાવવાના હતા, ત્યારે કોર્ટે આ શંકાસ્પદોને 12 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ત્યારે એનઆઈએની પૂછપરછ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.
एनआईए ने ये कहा कि हमें 15 दिन का रिमांड चाहिए, जो कनेक्शन है उसको जो है हम लोग और इनके साथ काफ़ी कनेक्शन है उनको पकड़ेंगे, 15 दिन का रिमांड चाहिए जी। उसके बाद जो है हमने अपोज किया क्योंकि ये जो कह रहे हैं एनआईए कह रही है और चीज़ पकड़ेंगे, तो ऑलरेडी जो है प्रोड्यूस करने से पहले ही सब पूरा मीडिया में आ चुका है कि ये पकड़ा हमने, ये पकड़ा और ये कनेक्शन है 10 बार। एनआईए ने कहा कि कोई स्टेट का नाम नहीं लिया, एनआईए ने कहा कि हम जो है आउट स्टेशन जाएंगे, कहाँ जाएंगे ये कुछ स्पेसिफिक नहीं है। मेघालय ना पूर्व यूएसआर जयंतिया हिल्स जिल्लामां एक कोळसानी खाणमां छेल्ला 15 दिवसथी 15 मजूरो फसायेला छे। 13 ડિસેમ્બરે आ ખાણમાં પાણીનું પ્રમાણ વધી જવાથી મજૂરો બહાર નીકળી શક્યા નહોતા। હજુ સુધી એનડીઆરએફની ટીમને કોઈ સફળતા મળી નથી। આ સાથે જ બચાવ દળના સભ્યોએ પહેલી વખત કહ્યું કે ખાણમાંથી દુર્ગંધ આવી રહી છે, ત્યારબાદ ફસાયેલા મજૂરોની ચિંતામાં વધારો થયો છે। અત્યાર સુધી મળતી માહિતી મુજબ બચાવ કાર્ય માટે સ્થિતિ ખૂબ જ વિકટ છે, કારણ કે કોલસાની ખાણમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ન તો મજૂર નીકળી શકે છે, ન બચાવ દળ ત્યાં સુધી પહોંચી શકે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખાણ પાસેની એક નદીનું મોટા ભાગનું પાણી ખાણમાં ઘૂસી ગયું છે। છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા બચાવ કાર્યમાં અત્યાર સુધી 20 લાખ લીટર પાણી કાઢવામાં આવેલું છે, પરંતુ હજુ પણ ખાણનું જળસ્તર વધતું જઈ રહ્યું છે। સરકાર હાઈ પાવર પંપની વ્યવસ્થા કરવામાં લાગેલી છે। સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડી પડી રહી છે। મનાલીમાં ગુરુવારે બરફવર્ષા થઈ હતી। હરિયાણાના હિસારમાં બુધવારે 22 વર્ષમાં બીજી વખત ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી પડી હતી। અહીં તાપમાન -1 ડિગ્રી થઈ ગયું હતું। આ પહેલાં અહીં 1996માં ડિસેમ્બર મહિનામાં જ 1.8 ડિગ્રી અને 2013માં -1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। શ્રીનગરમાં ઠંડીનો 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। આજે -7.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજસ્થાનના ફતેપુરમાં તાપમાન -2.8 ડિગ્રી નોંધાયું હતું। જમ્મુ કાશ્મીરમાં ગુરુવારે દ્રાસ સેક્ટર સૌથી વધારે ઠંડુ નોંધાયું છે, અહીંનું તાપમાન -20.6 ડિગ્રી નોંધાયું છે। કરગિલમાં તાપમાન -10.2 ડિગ્રી। ખૂબ જ ઠંડીના કારણે શ્રીનગર અને તેની આસપાસ પાઇપમાં પાણી જામ થવાના કારણે પાણી પુરવઠો પણ ઠપ થઈ ગયો છે। क्या करो, ठंडी में तो अंदर से भी निकलना नहीं पड़ता है, इसीलिए थोड़ा धूप में मतलब आग से खड़े हुए हैं। कल से तो बहुत ज़्यादा ठंड पड़ रही, कल तो सारा दिन हम लोग आग बुझला के हाथ सेकते रहे हैं। मैं न्यूज़पेपर का भी काम करता हूँ, सवेरे उठने में भी हमको बहुत दिक्कत होती है, बहुत ठंड पड़ रही है। વિદેશી રોકાણવાળી ઈ કોમર્સ કંપની માટે કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યા છે। સરકારે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓને એક્સક્લુઝિવ ડીલ ઓફર ન કરવા જણાવ્યું છે। આ કારણે વસ્તુઓની કિંમત પર અસર પડે છે। આ સિવાય કંપનીઓ પોતાનો હિસ્સો હોય તેવી અન્ય કંપનીઓની પ્રોડક્ટ વેચી શકશે નહીં। ઓનલાઈન રિટેલમાં એફડીઆઈની સંશોધિત નીતિ ફેબ્રુઆરી 2019થી લાગુ થશે। તેમાં કહેવામાં આવ્યું છે કે ઈ કોમર્સ કંપનીઓ તમામ વેન્ડર્સને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એક જ સર્વિસ ઉપલબ્ધ કરાવે। પોલિસીમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વેન્ડરને એક ઈ કોમર્સ કંપનીના પ્લેટફોર્મ પર પોતાની ઉત્પાદન 25%થી વધુનો હિસ્સો વેચવાની પરવાનગી નથી। ઈ કોમર્સ કંપનીઓ કોઈપણ ડિસ્ટ્રીબ્યુટરને તેની પ્રોડક્ટને માત્ર પોતાના જ પ્લેટફોર્મ પર વેચવાનું નહીં જણાવે। ખરીદનારને આપવામાં આવનાર કેશબેકનો ફાયદો નિષ્પક્ષ અને ભેદભાવ રહિત હોવા જોઈએ। કંપનીઓએ આ ગાઈડલાઇનના પાલન અંગે દર વર્ષે 30 સપ્ટેમ્બરે આરબીઆઈમાં સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે। અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે પોતાની પહેલી યાત્રા પર ઇરાક પહોંચ્યા હતા। આ યાત્રા અંગે ખુલાસો નથી કરવામાં આવ્યો। ટ્રમ્પ ઇરાકમાં મોજુદા અમેરિકન સૈનિકોને મળવા અચાનક જ ત્યાં પહોંચી ગયા। ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વિશ્વમાં પોલીસની ભૂમિકા ન ભજવી શકે, અન્ય દેશોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે। યુદ્ધગ્રસ્ત સીરિયામાંથી અમેરિકન સૈન્યને પરત બોલાવવાનો નિર્ણય યોગ્ય છે। અમેરિકા પર ફરીથી આતંકવાદી હુમલો થશે તો તેના પરિણામો ભયાનક હશે। અમેરિકા પર આખી દુનિયાનો બોજ નાખી દેવામાં આવે તે યોગ્ય નથી। અમે અન્ય દેશો ખાસ કરીને તુર્કીમાંથી પણ સૈન્ય પરત બોલાવીશું। સીરિયામાં આઈએસઆઈએસના અન્ય ઠેકાણાઓ ખતમ થયા બાદ સાઉદી અરેબિયા અહીં વિકાસ કાર્યો માટે રોકાણ કરશે। સીરિયા છોડવા માટે સેનાના જનરલોને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે। તુર્કીના પ્રેસિડેન્ટ રિસેપ તૈયબ અર્દોઆન સાથે તમામ વાતો થઈ રહી છે, તેઓ પણ તુર્કીથી અમેરિકન સૈન્યને મોકલવા પર સહમત છે। બીજા દેશોમાં પણ આવું જ કરીશું, કારણ કે અમે તેઓના વિસ્તારમાં છીએ જે તે દેશમાં સૈન્યને રાખવાના ખર્ચને વહેંચવું જોઈએ।
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને બુધવારે નવા હાઇપર સોનિક ગ્લાઇડ વ્હીકલ ટેસ્ટિંગ કર્યું હતું. પુતિનના જણાવ્યા અનુસાર આ વેપનનો અવરોધ કરવો અશક્ય છે. અંતિકાળ દાયકાઓ સુધી રશિયાની સિક્યોરિટી કરી શકવા માટે સક્ષમ છે. ટોપ મિલિટરી અધિકારીઓ સાથે ડિફેન્સ મિનિસ્ટ્રી કંટ્રોલ રૂમમાં એડવાન્સ વ્હીકલના લોન્ચિંગ સમયે પુનિતે કહ્યું કે આ મિસાઇલનું સફળ પરીક્ષણ રશિયા માટે ન્યુયર ગિફ્ટ છે. આ સિવાય રશિયાએ પોસિડોન ન્યુક્લિયર કેપેબલ સ્ટ્રેટેજિક ડ્રોન અંડર વોટર પરીક્ષણ કર્યું છે. ન્યુક્લિયર કેપેબલ ડ્રોનના ડેવલપમેન્ટની જાહેરાત પુતિને માર્ચ મહિનામાં નેશનલ સ્પીચમાં કરી હતી. આ ભાષણ દરમિયાન પુતિને નવા પરમાણુ હથિયારોનો સામનો કરવા દુશ્મન દેશો અસમર્થ છે તેવું કહ્યું હતું. ન્યુક્લિયર મિસાઇલ ડ્રોનના સફળ પરીક્ષણથી રશિયા અમેરિકાના સંબંધોમાં તણાવ વધી શકે છે. યુએસ રશિયા વચ્ચે યુક્રેન મુદ્દે શીતયુદ્ધ, સીરિયામાં યુદ્ધ અને 2016ના યુએસ પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રશિયાની કથિત દરમિયાનગીરીને કારણે તણાવ છે. ચેતેશ્વર પુજારાએ મેલબર્ન બોક્સિંગ ટેસ્ટમાં 106 રન ફટકારી પોતાની કરિયરની 17મી સદી નોંધાવી છે. ગાંગુલીએ 188 ઇનિંગમાં 16 સેન્ચુરી મારી હતી, જ્યારે લક્ષ્મણે 225 ઇનિંગમાં 17 સદી ફટકારી હતી. પુજારા 112 ઇનિંગમાં તેમનાથી આગળ નીકળી ગયો છે. પુજારાના કરિયરની સૌથી ધીમી સદીની સહાયથી બીજા દિવસ અંતે ભારતનો હાથ ઉપર છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં આ સદી ફટકારનાર પાંચમો ભારતીય બનનાર પુજારાએ કહ્યું હતું કે બેટ્સમેન બાદ હવે બોલર્સ પર 20 વિકેટ લઈ ભારતને મેચ જીતાડવાની જવાબદારી રહેશે. પુજારાએ વધુમાં કહ્યું કે હું પીચ અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળવાનો માનું છું. ગઈકાલ કરતાં આજે બેટિંગ કરવી અઘરી હતી. પીચમાં અનઇવન બાઉન્સ છે, જેના લીધે એક બેટ્સમેન તરીકે ગમે ત્યારે માત ખાઈ શકો છો. બીજી કોઈ વિકેટ પર આટલા બોલ રમ્યા હોત તો 140-150 રન કર્યા હોત, પણ અહીંયા શોટ મેકિંગ ઘણું મુશ્કેલ છે. હું મારા ફોર્મથી ખુશ છું, પરંતુ અમે પરિણામ માટે રમી રહ્યા છે. તેથી જ બોલર્સ 20 વિકેટ લઈને મેચ જીતાડે તેના પર જ તેમનું ફોકસ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો વિદેશી ધરતી પર એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેણે આ વર્ષે પોતાની સફળતામાં એક નવું ચોગું ઉમેર્યું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વિરાટે 82 રન પૂરા કરવાની સાથે જ વર્ષ 2018માં કુલ 1138 રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડે વર્ષ 2002માં વિદેશની ધરતી પર 1137 રન બનાવ્યા હતા. કોહલી અને દ્રવિડ પછી વિદેશની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ત્રીજા ક્રમે મોહિન્દર અમરનાથ આવે છે, જેમણે 1983ના વર્ષમાં 1065 રન બનાવ્યા હતા. સુનિલ ગાવસ્કર 1971માં 918 રન બનાવી સાથે જ યાદીમાં ચોથા સ્થાને છે. વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 5 ટેસ્ટમાં 600 રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ શ્રેષ્ઠ બેટિંગ કરી હતી. લોકસભા ચૂંટણી પહેલા ગોરધન ઝડપિયાને ભાજપે મોટી જવાબદારી આપી છે અને ઉત્તર પ્રદેશ રાજ્યના ભાજપના પ્રભારી બનાવ્યા છે. 2014-2018 દરમિયાન ઝડપિયાએ ગુજરાત ભાજપનું સંગઠન મજબૂત કરવાથી લઈ પક્ષે સોંપેલી દરેક નાની મોટી જવાબદારી સુપેરે નિભાવી. પાર્ટીને તેમના પર થોડો ભરોસો થયો તો તેમને 2015માં રાષ્ટ્રીય કિસાન મોરચાના સચિવ બનાવાયા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ અદના કાર્યકર તરીકે ઝડપિયાએ પક્ષ માટે જીવ રેડી દીધો. તેમાં તેમનું કામ જોઈ પાર્ટી છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસારનું કામ સોંપ્યું. પાટીદાર આંદોલનને થાળે પાડવામાં પણ તેમની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે. આખરે તેમની 4.5 વર્ષની મહેનત રંગ લાવી. નરેન્દ્ર મોદી અને અમિત શાહને લાગ્યું કે હવે ઝડપિયા પર ભરોસો કરી શકાય છે, હવે તેમને મોટું કામ સોંપી શકાય છે, અને આવો વિશ્વાસ આવ્યા બાદ જ ઝડપિયાને સોંપાયો ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકેનો ભાર. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ જે ઉત્તર પ્રદેશની ચૂંટણીના પ્રભારીની જવાબદારી આપી છે, એ પહેલાં તો પાર્ટી અને અમારા કેન્દ્રીય નેતૃત્વનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું. વિશેષ કરીને અમે તો સંગઠનના કાર્યકર્તા છીએ, જવાબદારીઓના અલગ અલગ વહન કરતા આવ્યા છીએ, એટલે અમારા માટે જવાબદારી એ ગંભીરતાવાળી પણ હોય છે અને જવાબદારી એ ડેડિકેશનવાળી પણ હોય છે. એટલે કારણોની તો નેતૃત્વને ખબર, પણ કામ કરવાની મને ખબર છે. હમણાં દિલ્હી વાત થશે, પહેલાં જે કંઈ કામગીરી છે એનું આખું ટાઈમ ટેબલ શિડ્યુલ બધું ગોઠવાશે, પછી ઉત્તર પ્રદેશનો પ્રવાસ શરૂ થશે. પણ હવે બહુ ઝડપથી થશે, હવે અહીંયા રોકાવવું હવે મારા માટે પણ હવે શક્ય નહીં થાય. એટલે અમે જેમ બને 2-4 દિવસમાં જ બધું ત્યાં અમારા બૂથથી માંડીને પ્રદેશ કક્ષાનું નેતૃત્વ છે, સરકાર પણ અમારી છે. હું એ કામ માટે જાઉં છું કે જ્યાં ક્યાંય કડી બની શકાય, રાજનૈતિક રીતે ક્યાંય ઉપયોગી થઈ શકાય અને ઓવરઓલ અચીવમેન્ટ
80 સીટો ઉપરનું અમારું જે ફોકસ છે એ 100% પરિણામદાયી થાય, અમારું કામ તો એટલું છે. એટલે કામ સમજો ને મેં આજથી જ ઉપાડી લીધું છે. હું ઉત્તર પ્રદેશમાં બધા સાથે ફોન ઉપર તો મારું કામ શરૂ થઈ જ ગયું છે. કોંગ્રેસના નેતાઓની ગઈકાલે બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા હતી કે હાસ્યામાં ધકેલાયેલા નેતાઓમાં રોષ હોવાની ચર્ચા હતી. આ ચર્ચા પર સ્પષ્ટતા કરતા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીને લઈને બેઠક યોજાઈ હતી. પક્ષની આંતરિક લોકશાહી મજબૂત છે, પક્ષમાં કોઈપણ પ્રકારનો આંતરકલહ નથી. આનંદની વાત છે કે પક્ષની આંતરિક લોકશાહી એટલી મજબૂત છે કે બધા સાથે મળીને આવનારી લોકસભાની ચૂંટણીની ચિંતા કરે છે. અને અમારા માટે પણ સિનિયર આગેવાનો કોઈ જગ્યાએ મળે અને લોકશાહી પરંપરા મુજબ આવનારી ચૂંટણી માટેની ચિંતા કરે, ચર્ચા કરે ને એમાંથી ચોક્કસ ફીડબેક અમને આપે, પક્ષના ફોરમ પર એની ચર્ચા થાય તો આવનારી ચૂંટણી માટે ખૂબ ઉપયોગી થશે. કોંગ્રેસ પક્ષના નેતાની જવાબદારી સોંપી હોય, પક્ષના હાઈકમાન્ડે આ જવાબદારી સોંપી છે ને. ગુજરાત કોંગ્રેસનું કલ્ચર ખૂબ આંતરિક લોકશાહીમાં માનનારું કલ્ચર રહ્યું છે અને તમામ સિનિયર હોય કે જુનિયર હોય, તમામ લોકો સાથે મળી જેને પણ પક્ષે જવાબદારી સોંપી છે એને આગળ વધારવા માટે વર્ષોથી કામ કરતા આવ્યા છે. એટલે મીડિયામાં કે બીજી જગ્યાએ વાત થતી હોય પણ આંતરિક જે છે વાત એ ખૂબ સ્પષ્ટ છે કે આમાં કોઈ પણ જાતનો કોઈ પણ મનભેદ કે મતભેદ નથી. તમામ લોકો સાથે મળીને રાહુલજીના નેતૃત્વમાં કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. કામ કરવાની પદ્ધતિ કદાચ જુદી હોઈ શકે પણ દરેકનું લક્ષ્ય ને ધ્યેય 2019ની ચૂંટણીને કોંગ્રેસને મજબૂત કરવાનું. અમદાવાદમાં એબીવીપીના અધિવેશનને લઈને એબીવીપી એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે બબાલ થઈ. હંગામો થતા જીએલએસ કોલેજ બહાર ગેટ નંબર 6 પાસેના કેફેના કાચ તોડવામાં આવ્યા હતા. સાથે જ બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. બબાલમાં એક વિદ્યાર્થી જાગૃત થતા વીએસમાં ખસેડાયો છે. હાલ તો ઘટનાને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગે મુખ્યમંત્રી આપેલા નિવેદનને મહેસૂલ વિભાગ કર્મચારી મહામંડળે નારાજગી વ્યક્ત કરી છે. મહેસૂલ કર્મચારી મંડળના પ્રમુખે આ મુદ્દે રોષ ઠાલવતા કહ્યું કે જો મુખ્યમંત્રી તેમનું નિવેદન પાછું નહીં ખેંચે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો અમારા પર વિશ્વાસ ન હોય તો પછી પંચાયત હસ્તકની એનએની કામગીરી કેમ અમને આપવામાં આવે છે. કાલે જે મેં વાત કરી છે એમાં કોઈ કર્મચારી અધિકારીઓને મેં બ્લેમ નથી કર્યા. મેં એટલું જ કીધું છે કે મહેસૂલ ખાતું અને પોલીસ ખાતું બદનામ થયેલું છે એટલે એમાં કોઈ અધિકારી કે કર્મચારીઓને કોઈ આપણે ટાર્ગેટ કરીને મેં કોઈ વાત કરી નથી. અને ઓનલાઈન સિસ્ટમ, એ સિસ્ટમ સરળીકરણ અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા આપણે ગઈકાલે એ ઓનલાઈન સિસ્ટમથી પ્રસ્થાપિત કરી છે એટલે એમાં કોઈ કર્મચારી અધિકારીઓને આપણે કંઈ કીધું નથી. સૌરાષ્ટ્રમાં લસણના ભાવને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. લસણના 5 વર્ષમાં સૌથી ઓછા ભાવના કારણે ખેડૂતો રોષે ભરાયા. માર્કેટયાર્ડમાં 80 રૂપિયાથી લઈને 200 રૂપિયા મણ લસણનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતા 50% જ આવક થતા સરકાર લસણની નિકાસ મામલે વિચારણા કરવામાં આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઈડર એપીએમસી માર્કેટયાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ મગફળીના માલ વારંવાર સરકારી અધિકારી રિજેક્ટ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. અધિકારીઓની નીતિને પગલે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ ઈડર હિંમતનગર હાઈવે પર ચકાજામ કરતા પોલીસ અને પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ખેડૂતોને સમજાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. અત્યારે લસણનો ભાવ 80 રૂપિયાથી 200 રૂપિયા લગણ ભાવ છે બરાબર. હવે આવતી પોઝિશનમાં હમણાં 2 મહિના પછી નવું લસણ આવશે ત્યારે જો આજ આના પોઝિશનમાં ભાવ રહેશે તો ગુજરાતના ખેડૂતને લસણ વાવવાનું નાબૂદ કરી દે. તો લસણમાં અત્યારે 100 થી માંડીને 120 રૂપિયાનો ભાવ થાય એટલે આમ જોતા જો ખર્ચો સામે થયો એની ગણતરી કરી તો આ એકદમ હાવ પાણીના ભાવના અત્યારે ભાવ બોલાય. લસણમાં અમારે વીઘા દીઠ 10 થી 15 હજાર રૂપિયા ખર્ચો થાય એની સામે અત્યારે 3 થી 4 હજાર રૂપિયા વીઘે અમને આનો ભાવ વળતર મળે છે. બે પ્રકારના આયોજનો અમે કર્યા છે. એક છે કે ટ્રાફિક મેનેજમેન્ટ અને બીજું છે કે જે બાકીના જે ઓવર સ્પીડિંગ છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે, બ્લેક ફિલ્મ છે, એના કેસો કરવા અને મિનિમમ 7 પોલીસ 7 બ્રેથ એનાલાઇઝર સાથે દરેક પોલીસ સ્ટેશનની ટીમો તૈયાર રહેશે
અને દરેક જગ્યાએ ચેક કરશે. અને અમારો ટાર્ગેટ છે મેક્સિમમ કેસો અમે આમાં 31મી તારીખના સંદર્ભમાં કરવાના છીએ. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે, ત્યારે હાલ 31મી ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રમાંથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ન ઘૂસે તે માટે જિલ્લા એસપી મહેન્દ્ર બગડિયાની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પીએસઆઈ અને પીઆઈ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી દારૂનો નશો કરીને આવતા યુવાનોને બ્રેથ એનાલાઇઝરથી પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેમાં 1000 જેટલા પોલીસ કર્મચારીઓ શહેરના રસ્તાઓ પર પેટ્રોલિંગ કરશે. આ દરમિયાન બ્રેથ એનાલાઇઝરથી નશેબાજો સામે ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરાશે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારનું તો સઘન ચેકિંગ કરવામાં આવશે. સાયલેન્સરમાં ભડાકા થાય તેવી બાઇક અને ચોક્કસ સમય સિવાય દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ છે. ઉપરાંત તાલુકા અને જિલ્લાના શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પોલીસની બાજ નજર રહેશે. ફૂડ હોમ ડિલિવરી બોયના મોટા ઓર્ડરમાં પોલીસ પણ બાઇક પર સાથે જશે. રોમિયોને પકડવા માટે મહિલા પોલીસ સાદા ગણવેશમાં ફરજ બજાવશે. દેશની 10 મુખ્ય ટ્રેડ યુનિયન મહાહડતાલની તૈયારી કરી રહી છે. તેમની યોજના આ હડતાલમાં સરકારી અને ખાનગી કર્મચારીઓની સાથે ખેડૂતોને મજૂરીને પણ સામેલ કરવાની છે. ત્યારે ઓલ ઇન્ડિયા કિસાન સભાએ 8-9 જાન્યુઆરીના રોજ ગ્રામીણ ભારત બંધનું આહવાન કર્યું છે. તેમનો પ્રયત્ન છે કે શહેરી ભારતની સાથે આ જ દિવસે ગ્રામીણ ભારતમાં પણ ખેડૂત અને ખેતમજૂરો હડતાલ પર ઉતરે. આ આહવાનને ભૂમિ અધિકાર સભાનું સમર્થન પ્રાપ્ત થયું છે. આ સંગઠન કૃષિ લોન માફ કરવા, ભૂમિહીન ખેડૂતોને જમીન અને પાકના યોગ્ય ભાવની માંગ કરી રહ્યા છે. નવા વર્ષમાં મજૂર સંગઠન ઇટંક, એઆઈટીયુસી, એચએમએસ, સીટુ, એઆઈયુટીસી, એઆઈયુટીયુસી, ટીયુસીસી, સેવા, એઆઈસીટીસીયુ, એઆઈસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી, AIRF, NF, IR 8 અને 9 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ મજૂર સંગઠનોનો આરોપ છે કે કેન્દ્ર સરકારની નીતિઓ કોર્પોરેટના પક્ષમાં છે અને મજૂર વિરોધી છે. હાલમાં સમગ્ર સભા, રેલી અને વિરોધ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે. આહીર સમાજે માંગ કરી છે કે આર્મીમાં આહીર રેજિમેન્ટ હોવી જોઈએ, જેને લઈને અમદાવાદમાં રેલીઓ જોવામાં આવી હતી. દિલ્હી ખાતે આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલીને મંજૂરી ન મળતા મોકૂફ રાખવામાં આવી હતી, જેથી આહીર સમાજે પોતાના જિલ્લાઓમાં રેલી કાઢવાનું નક્કી કર્યું. અમરેલીના લાઠી અને રાજુલા સહિતના વિસ્તારોમાં આહીર સમાજના લોકોએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો રેલીમાં જોડાયા. વિવિધ માંગ સાથે આહીર રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આહીર સ્વાભિમાન રેલી રાજમાર્ગો પર ફર્યા બાદ પ્રાંત કચેરી પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટના ગોંડલમાં આહીર સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો રેલીમાં જોડાયા. વિવિધ માંગ સાથે આહીર રેજિમેન્ટની સ્થાપના કરવામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આહીર સ્વાભિમાન રેલી શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ પ્રાંત કચેરી પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોરબીમાં આહીર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પ્રધાનમંત્રીને ઉદ્દેશીને સેનામાં આહીર રેજિમેન્ટની માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સંતોષાય તો લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 4 ફેબ્રુઆરીએ 26 કરોડ યાદવો દિલ્હી કૂચ કરશે. અરવલ્લી નગરપાલિકાને માઝુમ ડેમ વિભાગે 23 કરોડના પાણીનું બિલ ભરવા નોટિસ આપી છે. બિલના રૂપિયા નહીં ભરાય તો પાણી બંધ કરવા તાકીદ કરાઈ છે. મોડાસા શહેરની 78,000 વસ્તીને નગરપાલિકા 12,000 નળ કનેક્શન મારફતે પાણી પૂરું પાડે છે. આ પાણીનો જથ્થો માઝુમ ડેમમાંથી મેળવવામાં આવે છે, જે તે સમયે 1.50 રૂપિયા લેખે 1,000 લીટર પાણી માઝુમ ડેમમાંથી આપવાનું નક્કી થયું હતું. જે આધારે આશરે 4 લાખથી વધુની કિંમતનું પાણી શહેરજનોને પૂરું પાડવા નગરપાલિકા માઝુમ ડેમમાંથી મેળવે છે. જોકે છેલ્લા 23 વર્ષથી નગરપાલિકા પાણીના નાણાં ચૂકવી શકતી નથી, જેના કારણે ડેમમાંથી પાણી મેળવવા માટેનું લેણું 23 કરોડ થઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં શીતલહેરનો સપાટો અનુભવાયો છે. આજે પણ ઠંડા પવનનું જોર યથાવત છે. બુધવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. આ સાથે શહેરમાં ઠંડીએ 3 વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. અમદાવાદમાં પારો 1 ડિગ્રી ગગડીને 9.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજકોટમાં પણ સિઝનની સૌથી વધુ ઠંડી સાથે પારો 2 ડિગ્રી ગગડીને 8.7 નોંધાયો. નલિયામાં રાજ્યની સૌથી વધુ ઠંડી નોંધાઈ અને આ સાથે જ નલિયાનો પારો ગગડીને 7 ડિગ્રી નોંધાયો. જ્યારે ડીસા, વડોદરા, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના અનેક શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડીને 10-12 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પર સર્જાયેલા અપરેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઉત્તર ભારતમાં વિસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં પણ શીતલહેરનો સપાટો ફરી વળ્યો છે. હજુ આવતીકાલે પણ ઠંડીનું જોર વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભાવનગરના પાલીતાણાના નાનીમાળ ગામે બનેલો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. ગામમાં આવેલા લીમડાના ઝાડની ડાળીમાંથી ધુમાડો નીકળતા કુતૂહલ સર્જાયું હતું. લીમડાની ડાળીમાંથી 3 દિવસથી નીકળતા ધુમાડાને જોવા આસપાસના લોકો ઉમટ્યા હતા અને આ ઈશ્વરીય ચમત્કાર છે તેવું સમજી લોકો દર્શન કરવા નાનીમાળ ગામે પહોંચ્યા હતા. તો બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વપૂર્ણ અપીલ આપણી છે કે 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાનો રહેશે. તો આપની પસંદગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલાં આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારો મહિનાનો પેક પણ પસંદ કરો. વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. નમસ્કાર.